સાથે મેથી અને તુવેના દાણા પણ લીધા છે ગેસ ઉપર એક કડાઈ મૂકીને આપણે ત્રણથી ચાર પાઉલી જેટલું તેલ એડ કરી લેશું તમારી ક્વોન્ટિટી વધારે હોય તો તમારે તેલને વધારે એડ કરવાનું છે તેલ ગરમ થાય ત્યારબાદ આપણે થોડું આમ તો જીરું એડ કરીશું અને રાઈ એડ કરી લેશું એક ટીસ્પૂન એક ટીસ્પૂન જેટલી હિંગ એડ કરી લેશું હલ્દી પાવડર એક ચૂટકી એડ કરી લેશું જેથી કલર ખૂબ જ સારો એવો આવશે આદુ મરચાં લસણની પેસ્ટ છે તે એડ કરી લેશું ખાંડતી વખતે આપણે સૂકા મરચાં પણ એક ચમચી જેટલા એડ કરવાના છે એના બધું સાથે જ આપણે ખાંડીને પેસ્ટ બનાવવાની છે હવે આપણે રીંગણા એડ કરી લેશું લસણની પેસ્ટ કકડાઈ જાય પછી જ આપણે રીંગણાને એડ કરવાના છે ગેસને એકદમ ધીમો રાખવાનો છે તુવેરના દાણા એડ કરી લેશું આખી લસણની કળીયું ચાર પાંચ નંગ એડ કરી લેશું અને પછી આપણે મેથી એડ કરી લેશું ધોઈને જ આ બધી વસ્તુ લેવાની છે મેથી ખૂબ સારી એવી આવતી હોય છે શિયાળાની સિઝનમાં તો રેગ્યુલર ઘરમાં આ રીતે શાક બનાવશું બધા શાક મારા આ રીતે જ બને છે બરાબર આપણે મિક્સ કરી લેશું ઢાંકીને આપણે થી ત્રણ મિનિટ સુધી કૂક થવા દેશું તમારી જોડે કાચનું ઢાંકણું ના હોય તો તમે ઉપર થાળી અને પા થાળીની અંદર પાણી ભીકી અને તમે તેલમાં એકલું કૂક થવા દેવાનું છે અંદર પાણી અત્યારે આપણે રેડવાનું નથી બે મિનિટ કૂક થઈ જ્યા બાદ આપણું શાક જોઈ શકો છો આવું દેખાશે મસાલા કરી લેશું લાલ મરચું પાવડર અડધી ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી લાલ મરચું પાવડર આપણે પહેલાં પણ ઉમેર્યું છે એટલા માટે અત્યારે ઓછું ઉમેરી રહ્યા છીએ સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું ક્યારેય હું શાક કુક્કરમાં નથી બનાવતી ડાયરેક્ટલી આ રીતે જ બનાવું છું કઢાઈ અથવા કોઈપણ તપેલીમાં બનાવું છું કુક્કરમાં શાકનો સ્વાદ એવો નથી આવતો જેવો આ રીતે આપણે બનાવ્યો હોય તેનો આવે છે થોડું આમથું પાણી આપણે એડ કરશું જે આપણા તુવેના દાણા આપણા કૂક થઈ જાય એટલું જ આપણે થોડું પાણી એડ કરી લેવાનું છે બરાબર મિક્સ કરી લેશું થોડું પાણી મેં બીજું એડ કરીને આપણે ઢાંકીને કૂક થવા દેશું બીજા ચાર પાંચ મિનિટ આપણે આને કૂક થવા દેશું પછી તમે જોઈ શકો છો પાણી એકદમ એબઝોર્બ થઈ ગયું છે અને શાકમાં ખૂબ જ સરસ એવી ખુશ્બુ પણ આવી રહી છે ખાવાનું મન થઈ જાય તેવી તો ચાલો નીચે ઉતારી લેશું સાથે જ અમે ખીચડી પણ બનાવીએ છીએ રોજ રોજ ખીચડી બને છે શાક બને છે અને રોટલી બને છે મારા ઘરમાં તો અહીંયા મેં સર્વિંગ બોલમાં કાઢી લીધું છે ખૂબ જ સરસ એવું લાગી રહ્યું છે તમે જોઈ શકો છો તમે પણ આવું શાક ઘરે ચોક્કસથી બનાવજો બહુ મસ્ત બને છે આ રીતે એકવાર ટ્રાય કરજો રેગ્યુલર મારા ઘરમાં આ રીતે બધા શાક બને છે અને સાથે જ બાજરીનો રોટલો બનાવ્યો છે બાજરીના રોટલા જોડે આ શાક ખાવાની ખૂબ જ મજા આવે છે એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ જો ના કરેલું હોય તો કરી લેજો અને બાજુમાં રહેલું બે લાયકન પણ દબાવી લેજો નવા નવા વિડીયો જોવા માટે તો બહુ જ સરસ એવું શાક બન્યું છે તમે પણ બનાવજો વિડીયોને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ બ બાય